સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સૌ મિત્રોને મારા નમસ્કાર હું છું જયંતિ મહીસાગર આપ જોઈ રહ્યા છો સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ અગત્યનો ટોપિક એટલે કે વર્તમાન પ્રવાહો જે આજે આજના લેક્ચર વિડિયોમાં આપણે તારીખ એક પોચ બે હજાર અઢારથી દસ પોચ બે હજાર અઢાર સુધીના કરંટ અફેરની ચર્ચા કરીશું તારીખ એક પાંચ ફર્સ્ટ મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ તેમજ વિશ્વ મજૂર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં હવે મોબાઈલ કોલ્સ અને ઇન્ટરનેટની સગવડ મળશે મુખ્યમંત્રીએ સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો આરંભ અંકલેશ્વરના કોસમડી તાલુકાથી શરૂઆત કરાવી હતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાના લાંગણજ વિરજાપુરના કુકરવાડા વિસનગરના રંગાકુઈથી જળસંચય અભિયાનનો આરંભ કરાવ્યો ગુજરાત ભાજપ પક્ષના ઉપદંડક તરીકે આરસી પટેલ છે જે જલાલપોરના ધારાસભ્ય છે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારત એકસો પચીસ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંકે ત્યારબાદ સાઉથ આફ્રિકા એકસો બાર પોઈન્ટની સાથે બીજા ક્રમે અને એકસો પોઈન્ટ પોઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે છે પુરુષ હોકી ટીમના કોચ તરીકે હરેન્દ્રસિંહની નિમણૂક જ્યારે મહિલા હોકી ટીમ તરીકે મોરીની નિમણૂક થઈ છે આઈ એસ એફ વર્લ્ડ રેન્કિંગ સા હજાર દસ મીટર એરપિસ્ટલમાં છસો ચોપન અંકોની સાથે પ્રથમ રેન્કિંગમાં છે તારીખ બે પોચ જેડી હત્યાકાંડ ડોન છોટા રાજન સહિતના નવ વ્યક્તિને આજીવન કેદની સજા થઈ છોટા રાજને વરિષ્ઠ પત્રકાર જેડીની અંડરવર્લ્ડ વિરુદ્ધ લખવા બદલ જૂન બે હજાર અગિયારમાં હત્યા કરી નાખી હતી સરદાર પટેલના વતન કરમસદને દરજ્જો આપવાની માગણી સાથે ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવ્યો છ માસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની સરકારે બાંયધરી આપી હતી આઈસીસી વન ડે રેન્કિંગમાં ભારતને પછાડ છોડીને ઇંગ્લેન્ડ એકસો પોઈન્ટ સાથે નંબર વન બન્યું જ્યારે એકસો બાવીસ પોઈન્ટ સાથે ભારત બીજા ક્રમે છે આઈસીસી ટ્વેન્ટી ટ્વેન્ટી રેન્કિંગમાં એકસો ત્રીસ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંકે એકસો છવ્વીસ પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે અને એકસો ત્રેવીસ પોઈન્ટ સાથે ભારત ત્રીજા ક્રમે છે પ્રથમ ક્રમાંકે પાકિસ્તાન છે એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં મહિલા હોકી ટીમના કપ્તાન સુનીતા લાકડાની નિમણૂક કરાઈ તારીખ પો ત્રણ પોચ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનનો પોષ્ટમો ઇન નેશનલ ફિલ્મ એવોર્ડ યોજાયો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિવંગત કલાકારો વિનોદ ખન્ના અને શ્રીદેવીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપ્યો શ્રેષ્ઠ અભિનેત્રી મોમ ફિલ્મ માટે નેશનલ એવોર્ડથી મરણ એવોર્ડથી મરણોપરાંત સન્માનિત કર્યા વિનોદ ખન્નાનો પુરસ્કાર પત્ની કવિતા ખન્ના પુત્ર અક્ષય ખન્નાએ સ્વીકાર્યો જ્યારે શ્રીદેવીનો પુરસ્કાર પતિ બોની કપૂરે પુત્રી જ્વાનવી ખુશીએ સ્વીકાર કર્યો હતો રાષ્ટ્રપતિ યશુદાસને બેસ્ટ મેલ પ્લેબેક સિંગર અને એ આર રહેમાને બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો દિવ્યા દત્તાને ઈરાદા ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ પંકજ ત્રિપાઠીને ન્યૂટન માટે સ્પેશિયલ મેન્શન એવોર્ડ સ્મૃતિ ઈરાની અને રાજ્ય વર્ધન રાજ્યવર્ધનસિંહ રાઠોડે એનાયત કર્યો હતો તારીખ ચાર પાંચ ગુજરાતનો ઐતિહાસિક વારસો ખાનગી કંપનીઓ છે જેમાં રાણકી રાણકીવાવ ચોપાનેર સૂર્યમંદિરને દત્તક આપવામાં આવશે તારીખ પાંચ પાંચ દોહા ડાયમંડ લીગમાં ભારતીય એથ્લેટિક નીરજ ચોપરાએ ત્યાંશી પોઈન્ટ સોરી સિત્યાસી પોઈન્ટ તેતાલીસ મીટરનો ભાલો ફેંકીને પોતાનો નેશનલ રેકોર્ડ તોડ્યો હતો હાલમાં રમાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં છ્યાસી પોઈન્ટ તેતાલીસ મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ તેમણે જીત્યું હતું તારીખ છ મોરોક મોરોકોએ માઉન્ટ એટલેસ્ટના પર્વત પર દુનિયાનું સૌથી મોટું સોલર ફાર્મ ઊભું કર્યું પાંચસો એસી મેગાવોટના આ પ્લાન્ટથી વીસ લાખ ઘરને વીજળી મળશે આ પ્લાન્ટ ચોવીસ લાખ ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલો છે જે તેસઠ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયેલો છે સાતપોંચ બીકાનેરમો ડસ્ટ્રોમ ઉત્તર ભારતમાં ફરી આંધી તુફાન રશિયાના વ્લાદિમીર પુતિને ચોથી વખત રાષ્ટ્રપ્રમુખ પદે શપથ લીધો તેઓ વિશ્વના સૌથી લાંબા સમય સુધી સત્તામાં રહેલા બીજા શાસક બન્યા તારીખ આઠ પાંચ અને નવ પાંચ કર્ણાટક ચૂંટણી દસ હજાર નકલી ચૂંટણી કાર્ડ મળી આવ્યા રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય માર્ગ અકસ્માતમાં ઘાયલ થનાર વ્યક્તિને ચાર પચાસ હજાર તેમજ અડતાલીસ કલાક સુધીની પ્રથમ મફત સારવાર આપવામાં આવશે વિશ્વના સૌથી મોટી ઇ કોમર્સ ડીલ ફ્લિપકાર્ટ એક સાત લાખ કરોડમાં વેચાણની વોલમાર્ટની થઈ તારીખ દસ પોંચ મલેશિયામાં બૌણું વર્ષના મહાતીર બન્યા વિશ્વના સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપ્રમુખ આ ઉપરાંત બીજા જોઈએ વિશ્વના વયોવૃદ્ધ રાષ્ટ્રપ્રમુખો જેમાં પ્રથમ ક્રમાંકે આવે છે મહાતીર મોહમ્મદ જે મલેશિયાના છે જેમની ઉંમર તોણું વર્ષે ક્વીન એલિઝાબેથ જે બ્રિટનના છે હાલની ઉંમર એકોણું વર્ષ છે બીજી કૈદ બેસી જે ટ્યુનેશિયા દેશના છે અને નેવું વર્ષના છે શેખ સબાહ કુવૈત જે કુવૈતના છે અને તેમની ઉંમર ઇઠ્યાસી વર્ષ છે ઉલ્બિયા જે કેમરૂન દેશના છે જેમની ઉંમર ચોર્યાસી વર્ષ છે ત્યારબાદ મિસેલ આઉન જે લેબનોનના છે અને તેમની ઉંમર ચોર્યાસી વર્ષ છે થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો આજનો વિડીયો આપણને કેવો લાગ્યો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય ગિરિ ગુજરાત